કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો છેલ્લે આપણે કંઈક એકાઉન્ટ જોયું હતું, એકાઉન્ટ જોયું ને, એકાઉન્ટ સબ્જેક્ટ છે. તો એકાઉન્ટમાં છેલ્લે કંઈક આપણે 36 નંબર દેવા સુધી પૂરું કર્યું હતું, રાઈટ? હવે જોઈએ નંબર 37, પડતર. કોને કહેવાશે પડતર? એ શબ્દ જોઈએ તો કોઈ પણ વસ્તુ, આપણે ચોપડી શું કહે છે કે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે ઘણા બધા ખર્ચા કરવા પડે છે. આ ખર્ચાના સરવાળાને શું કહેવાય? પડતર. તો ડિટેલમાં સમજીએ તો ધંધાકીય એકમની વાત કરીએ. જે પણ ધંધાકીય જે એકમ છે એ એકમમાં આપણે શું બનાવીએ છીએ? વસ્તુ. તો વસ્તુ બનાવવા ઘણા બધા શું કરવા પડે? ખર્ચા કરવા પડે. સાહેબ, ઘણા બધા એટલે કેવા ખર્ચા? તો જોઈએ, આ ઘણા બધા ખર્ચા એટલે કાચો માલ ખરીદવો પડે, પછી એને તૈયાર કરવા માટે મજૂરી આપવી પડે, કારખાનાનું ભાડું ચૂકવવું પડે, પછી લાઇટ બિલ ચૂકવવું પડે, અને આવા ઘણા બધા છે, એટલે વગેરે વગેરે વગેરે. તો આવા ઘણા બધા ખર્ચા કરવા પડે છે. આ બધા ખર્ચાનો સરવાળો એટલે પડતર. તો ધંધાકીય એકમમાં આપણે જે વસ્તુ બનાવીએ છીએ એ વસ્તુ બનાવવા ઘણા બધા ખર્ચા કરવા પડે, અને આ બધા ખર્ચાનો સરવાળો એટલે પડતર. કયા કયા ખર્ચા હોઈ શકે? વસ્તુ બનાવવા માટે કાચો માલ જોઈએ, મજૂરી જોઈએ, કારખાનું હોય તો એનું ભાડું ચૂકવતા હોઈએ, લાઇટ બિલ ચૂકવતા હોઈએ વગેરે. આવા ઘણા બધા ખર્ચા છે. તો આ બધા ખર્ચાનો આપણે શું કરીએ? સરવાળો. તો જે કિંમત મળે એને કહેવાય પડતર. પડતર એટલે શું? જે કિંમતે આપણો માલ તૈયાર થાય છે એને પણ અહીંયા આપણે પડતર તરીકે ઓળખીશું. નેક્સ્ટ વાઉચર જોઈએ, એની પછીનો મુદ્દો છે નંબર 38. વાઉચર. વાઉચર એટલે શું? તો નોર્મલ ભાષામાં હું તમને કહું તો વાઉચર એટલે બિલ. શું કહેવાય? બિલ. વાઉચરની વ્યાખ્યા જોઈએ તો આપણા જે હિસાબી વ્યવહાર થયો એ હિસાબી વ્યવહારને સમર્થન આપતો. શું આપતો? સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. આપણે જે વ્યવહાર કર્યા એ વ્યવહાર લીગલી સાચા છે, સમર્થન આપતો લીગલી સાચા છે એવા દસ્તાવેજી એટલે કે લેખિત પુરાવો. શું કહેવાય? એને લેખિત પુરાવો એટલે વાઉચર. સાહેબ, હજી ન સમજ્યા તો શાંતિથી તમે કોઈ પણ દુકાને વસ્તુ ખરીદવા જાઓ છો, કપડાં ખરીદવા જાઓ, વોશિંગ મશીન લો, ટીવી લો, ફ્રીજ લો, વસ્તુ લો છો, પૈસા આપો છો, સામેથી શું મેળવો છો? બિલ. તો આ બિલ એને એકાઉન્ટની ભાષામાં શું કહેવાય? વાઉચર. વાઉચરના ઘણા બધા પ્રકાર છે, ચેપ્ટર 2માં આવશે, છતાં બી નામ લઈ દઉં. ખરીદીનું વાઉચર, વેચાણનું વાઉચર, ખરીદ પરતનું વાઉચર, વેચાણ પરતનું વાઉચર. આ સિવાય જોઈએ ખર્ચના વાઉચરો, આવકના વાઉચરો, આવા ઘણા બધા વાઉચરો છે. તો તમે શોર્ટકટમાં એટલું યાદ રાખી શકો, વાઉચર એટલે બિલ, હિસાબી વ્યવહારને સમર્થન આપતો જે પણ દસ્તાવેજી પુરાવો થયો તેને વાઉચર કહેવાય. તો આ 38 નંબર હતો. હવે જોઈએ 39, જે અગત્યની વસ્તુ છે.
ધ્યાનથી ભણજો બેટા, આ બહુ અગત્યનું છે, આગળ બી આ બહુ કામમાં આવશે. શું નામ છે આનું? એવું તે સાહેબ શું નામ છે? તો આનું નામ છે વટાવ. શું છે? વટાવ. કોને કહેવાય વટાવ? તો વટાવ એ ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે, ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે છે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. તો આ જે બાદ કરેલી રકમ છે એને શું કહેવાય? વટાવ કહેવાય. જોઈએ ડિટેલ્સમાં. વટાવ શેના આધારે ઉદ્ભવે? ખરીદી અને વેચાણના આધારે. તો ખરીદી અને આપણે વેચાણ કરીએ એમાંથી ઉદ્ભવે. ખરીદી અને વેચાણની જે કુલ રકમ છે એ કુલ રકમમાંથી અમુક રકમ બાદ કરીને બાકીની રકમ કાં તો આપણે ચૂકવતા હોઈએ અથવા મળતી હોય છે, તો જે રકમ બાદ કરી તે રકમને શું કહેવાય? વટાવ. જો સમજી લો, તમે આ નામ સાંભળ્યું છે, ઇંગ્લિશમાં જેને ડિસ્કાઉન્ટ કહેવાય. સામાન્ય રીતે માલની ખરીદી કે વેચાણ કરીએ ત્યારે આ ઉદ્ભવે. સમજી લો કે એવું કે ભાઈ 50,000 છે માલ, આ ફ્રીજ 50,000 છે, 20% ડિસ્કાઉન્ટ છે. તો 50,000 20% એટલે 10,000 આપણે બાદ કરી નાખીએ તો 50,000 હતી એ કુલ કિંમત હતી. એમાંથી 10,000 રકમ બાદ કરી અને જે ચૂકવવી પડે છે અને મળવી પડે છે રકમ, મળતી હોય છે, તો જે રકમ આપણે બાદ કરી છે એ રકમને શું કહેવાય? વટાવ અથવા ડિસ્કાઉન્ટ. આના વિશે બી મારે ડિટેલમાં જવાની જરૂર નથી, આ બધાને આ વર્ડ તો ખબર જ છે. ઇન શોર્ટ, જેટલી કુલ રકમમાંથી જેટલી રકમ તમારે ઓછી ચૂકવવી પડે તે રકમને શું કહેવાય? વટાવ. હવે જે વસ્તુ છે એ શીખવાના છે. તો વટાવના મુખ્યત્વે બે પ્રકાર છે. વટાવના બે પ્રકાર છે. પહેલું છે વેપારી વટાવ અને બીજું છે રોકડ વટાવ. પહેલું છે વેપારી વટાવ અને બીજું છે રોકડ વટાવ. તો આ આપણે ડિટેલમાં શીખીએ. વેપારી વટાવ કોને કહેવાય? વેપારી વટાવ. તો વેપારી જ્યારે માલનું ખરીદી અથવા આપણે વેચાણ લઈએ છીએ, અહીંયા જ્યારે માલનું વેચાણ કરે ત્યારે જે રકમ બાદ કરવામાં આવે તે વટાવ અથવા તો તે રકમ, એટલે કયો વટાવ? વેપારી વટાવ. એટલે કે વેપારી જ્યારે માલનું ખરીદી કે વેચાણ કરે છે ત્યારે જ જે રકમ બાદ કરવામાં આવે છે તેને વેપારી વટાવ કહેવાય. હવે યાદ રાખજો, આ જે તફાવત છે એ હું હમણાં ચલાવું છું, પણ એની પહેલાં જોડે જોડે શીખી લઈએ રોકડ વટાવ. તો રોકડ વટાવ કોને કહેવાય? તો વેચાણ કરેલા માલની રકમ ઝડપથી મળે તે હેતુથી ગ્રાહકને આકર્ષવા અને મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે. એટલે કે જો ગ્રાહક છે આપણા ધંધાનો, જે ગ્રાહક, એ ગ્રાહક પાસેથી જે રોકડા નાણાં છે અથવા રોકડ ઝડપથી મળે, ઝડપથી આપે અથવા તો એને આકર્ષવા માટે, બરાબર છે, કુલ રકમમાંથી અમુક રકમ કાપી આપવામાં આવે તો તે રકમને શું કહેવાય? રોકડ વટાવ. તો તે રકમને શું કહેવાય? રોકડ વટાવ.
અહીંયા શું ફરક છે? જો વેપારી વટાવ અને રોકડ વટાવમાં જમીન આસમાનનો તફાવત છે. વેપારી વટાવ ક્યારે અપાય? જ્યારે બિલ બને ત્યારે જ અપાય. અને આ ક્યારે મળે? જ્યારે નાણાં ચૂકવાય ત્યારે, નાણાંની હેરફેર થાય ત્યારે. હવે જોજો, પહેલાં હું વેપારી વટાવ વિશે બધું કહી દઉં અને પછી રોકડ વટાવ વિશે કહીએ. વેપારી વટાવ શું કામ આપે છે? તો માલનું વેચાણ વધે એટલા માટે. વેપારી છે ને, વેપારી વટાવ શું કામ આપે? કે એનો જે માલ છે એ માલનું વેચાણ શું થાય? વધે. લોકો જો ડિસ્કાઉન્ટ આપે તો લોકો વધારે માલ ખરીદે. જેમ કે તમે 5,000નો માલ ખરીદો તો 10% ડિસ્કાઉન્ટ, 50,000નો ખરીદો તો 20% ડિસ્કાઉન્ટ. તો આના લીધે વેપારી શું કરે છે? માલ વધારે ખરીદવા આકર્ષાય છે. એટલે કે માલનું વેચાણ વધે તે માટે વેપારી વટાવ આપવામાં આવે છે. તો માલની કુલ રકમમાંથી આ વટાવ બાદ થાય. આ વટાવ શું થાય? બાદ. પરંતુ યાદ રાખજો, આ શબ્દ ચોપડે વેપારી વટાવની નોંધ થતી નથી. અગત્યનો શબ્દ છે, યાદ રાખજો કે ચોપડે વેપારી વટાવની નોંધ થતી નથી. દાખલા તરીકે ઉદાહરણ આપું, રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો ચલો 10,000નો માલ હતો, એના 10% વેપારી વટાવ બાદ કરીએ. તો 10,000ના 10% એટલે 1,000, બાદ કરીએ તો કેટલા આવ્યા? 9,000. તો બિલ પણ આ 9,000નું જ બનશે અને માલની ખરીદી પણ આપણે 9,000ની કરી એટલું જ કહેવામાં આવે. બીજું યાદ રાખજો, વેપારી વટાવ હંમેશા બાદ થાય. હંમેશા શું થાય? બાદ. ભલે પછી એ વ્યવહાર ઉધાર વ્યવહાર હોય કે રોકડ વ્યવહાર. હવે સાહેબ, ઉધાર અને રોકડ એટલે શું? જે નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવીશું. વેપારી વટાવ હંમેશા બાદ થાય, ભલે તે રોકડ વ્યવહાર હોય કે ઉધાર વ્યવહાર. હવે વાત કરીએ આપણે રોકડ વટાવની. તો રોકડ વટાવ નાણાંની હેરફેર થાય ત્યારે થાય. ઇન શોર્ટ, વેપારી એટલે કે વેપારી નાણાં ઝડપથી મળે તે હેતુથી જે વટાવ આપે તેને કહેવાય રોકડ વટાવ. કે ભાઈ ચલો 10% તમને ડિસ્કાઉન્ટ આપ્યું, 50,000નો માલ છે, 50,000નો માલ ખરીદો, 20% ડિસ્કાઉન્ટ. પણ જો તમે નાણાં અત્યારે ચૂકવો છો તો બીજા 5% ડિસ્કાઉન્ટ. તો આ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપ્યું. એ જે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ છે એને કહેવાય રોકડ વટાવ. ઓકે, તો શું કામ આપ્યો? કારણ કે નાણાં કેવી રીતે મળે? ઝડપથી મળે છે તે માટે. ઓકે, રોકડ વટાવ ની ચોપડે નોંધ થાય યાદ રાખજો. આની નોંધ કરવામાં આવે છે, વેપારી વટાવની નોંધ થતી નથી. અને છેલ્લો ટોપિક કે રોકડ વટાવ ક્યારે ગણાય? રોકડ વટાવ રોકડ વ્યવહાર હોય તો જ ગણાય. રોકડ વ્યવહાર હોય તો જ રોકડ વટાવ ગણાશે, નહીતર ગણાશે નહીં. ફરી વાર કહું છું, રોકડ વટાવ ત્યારે જ ગણાય જ્યારે રોકડ વ્યવહાર હોય તો જ. જો ફરી વાર, વેપારી વટાવ તો વેચાણ વધારવા, રોકડ વટાવ રોકડ ઝડપથી મળે એટલા માટે. વેપારી વટાવ તો કુલ રકમમાંથી બાદ થાય, જ્યારે રોકડ વટાવ તો વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ હોય તેમાંથી બાદ થશે. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. વેપારી વટાવ રોકડ વ્યવહાર હોય કે ઉધાર વ્યવહાર હોય એ તો બાદ થાય જ. રોકડ વટાવ જો વ્યવહાર રોકડ હોય તો જ બાદ થાય, નહીતર બાદ કરવામાં આવતો નથી.
आ हतो रोकड़ वटाव, वेपारी वटाव। हवे जोईए तो आ सिवाय वटाव कया प्रकारना होय, मुख्य बे प्रकार छे, पण बन्नेमां बीजा अन्य प्रकारमां जोईए। तो बे प्रकार छे, आपेल वटाव अने बीजो छे मळेल वटाव। तो आपणे ए शीखीए, आपेल वटाव एटले शुं? तो ध्यानथी सांभळजो, आपणे कोईने वटाव आपीए तो एने आपेलो वटाव कहेवाय, कोई आपणने वटाव आपे एटले के डिस्काउंट आपे तो आपणने मळ्युं एम कहेवाय, एटले मळेल वटाव कहेवाय। तो बन्नेनो डिफरन्स समजावुं। आपेलो वटाव एटले ज्यारे वेपारी एटले के आपणे मालनुं वेचाण करीए छीए, मालनुं शुं करीए छीए, वेचाण करीए छीए, त्यारे सामेवाळा व्यक्तिने आपणे जे वटाव अथवा डिस्काउंट आपीए छीए एने आपेलो वटाव कहेवાય। શું કહેવાય? આપેલો વટાવ આપણે આપીએ છીએ એટલા માટે। હવે આપણે વટાવ આપીએ તો શું થાય? સમજી લો, 10,000 નો માલ હતો, 1,000 રૂપિયા આપણે ડિસ્કાઉન્ટ આપ્યું, કેટલા મળ્યા? 9,000। 10,000નો માલ ગયો, 9,000 મળ્યા, 1,000 કેવા મળ્યા? ઓછા મળ્યા ને। તો અહીંયા આપણે વટાવ આપીએ ત્યારે આપણને રકમ, પૈસા કેવા મળે છે? ઓછા। એટલા માટે વેપારી, સોરી, એટલા માટે આપેલો વટાવ એ એક જાતનો ખર્ચ કહેવાય, પૈસા ઓછા મળે છે એટલા માટે। ફરીવાર, આપેલો વટાવ આપણે જ્યારે માલનું વેચાણ કરીએ ત્યારે સામેવાળા વ્યક્તિને જે આપણે ડિસ્કાઉન્ટ કે વટાવ આપીએ છીએ એને આપેલો વટાવ કહેવાય, આપેલો વટાવ એ ધંધા માટે ખર્ચ ગણાશે। હવે જોઈએ મળેલો વટાવ, આનું ટોટલ ઊંધું, આપણે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદીએ છીએ ત્યારે અન્ય વ્યક્તિ દ્વારા આપણને જે વટાવ કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે અથવા તો અન્ય વ્યક્તિ દ્વારા આપણને ડિસ્કાઉન્ટ કે વટાવ મળે છે તો આને કહેવાય મળેલો વટાવ। અને આપણે જે રકમ છે ડિસ્કાઉન્ટ મળે એટલે આપણે જે રકમ હોય એની કરતાં ઓછી રકમ ચૂકવવી પડે છે, માટે મળેલો વટાવ એ ધંધા માટે આવક કહેવાય। મળેલો વટાવ એ ધંધા માટે શું કહેવાય? આવક કહેવાય। ઓકે, સો આગળ વધીએ। આ હતું જો 39 વટાવ આવી ગયું, 40 મળેલ વટાવ આવી ગયું, હવે વટાવની અંદર તમારે વેપારી વટાવ, રોકડ વટાવ આવી ગયું, મળેલ અને આપેલ વટાવની અંદર મળેલ અને આપેલ વટાવ આવી ગયું। હવે જોઈએ ઘસારો। તો નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ ઘસારો। નંબર 41, આનું આખું એક ચેપ્ટર છે, અત્યારે ખાલી શોર્ટકટમાં સમજીશું। ઘસારો એ ધંધાનો ખર્ચ છે। દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે। જે ઘટાડો થાય એ ઘટાડાને શું કહેવાય? ઘસારો કહેવાય। સરકારને કરવેરા ચૂકવતા પહેલાં આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે। એટલે કે જો આપણી જે મિલકત છે, આ તો પેન બાપા બહુ ભયાનક છે, ઘસારો એ ધંધા માટે ખર્ચ કહેવાય। શું કામ ખર્ચ કહેવાય? એનું રીઝન આપું કે ધંધાની જે મિલકત છે એ મિલકતનો આપણે જેમ જેમ વપરાશ કરીએ તેમ તેમ એની કિંમત શું થાય? ઘટતી જાય। જેમ જેમ મિલકતનો વપરાશ કરીએ તેમ તેમ એની કિંમત ઘટતી જાય। આજે કિંમત ઘટી એને કહેવાય ઘસારો લાગ્યો। શું લાગ્યું કહેવાય? ઘસારો। એટલે અહીંયા એ શબ્દ વાપર્યો છે કે મિલકતની, એકાઉન્ટની ભાષામાં કહીએ તો મિલકતની કિંમતમાં જે નક્કી કરેલા દરે, નક્કી કરેલ દરે જે કિંમત ઘટાડવામાં આવે તો એ ઘટાડેલી કિંમતને શું કહેવાય? ઘસારો। સિમ્પલ ઉદાહરણમાં સમજાવું તો આજે હું કોઈ બાઇક ખરીદી છું 50,000ની મોટર ખરીદી, ચલો ભાઈ ગાડી 5,00,000 રૂપિયાની ગાડી ખરીદી છે,
હવે એક વર્ષ પછી હું એને વેચવા જઈશ તો શું મને 5 લાખ જ મળશે કે એનાથી ઓછા મળશે? સાહેબ 5 લાખ થોડા મળે, ઓછા જ મળે ને. ચલો 4 લાખ મળ્યા, 4 લાખ રૂપિયા મળ્યા મને. તો આ એક વર્ષની અંદર આ 1 લાખ રૂપિયા ઘટી ગયા. તમે એમ કહેશો કે સાહેબ ગાડી જૂની થઈ ગઈ, તો અહીંયા એ શબ્દ પણ વાપરી શકાય, ગાડી જૂની થઈ, અથવા તો એનો મેં 1 વર્ષ સુધી શું કર્યો, વપરાશ કર્યો. તો કોઈ પણ મિલકતનો તમે વપરાશ કરો તો એ મિલકતનો જેમ જેમ વપરાશ કરતા જઈએ તેમ તેમ એની કિંમત ઘટતી જાય, અને જે કિંમત ઘટે છે એને એકાઉન્ટની ભાષામાં શું કહેવાય છે, ઘસારો. એની પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણો ફેવરેટ, ગાલખાદ. અહીંયા ઘ છે, ધ નથી. કોને કહેવાય ગાલખાદ? નોર્મલ શબ્દમાં કહીએ બૂચ. આપણે કોઈ વ્યક્તિ પાસેથી નાણાં મેળવવાના હોય, લેવાના હોય, અને એ વ્યક્તિ નાણાં આપી શકે એવી એની કન્ડિશન ન હોય, જેવા પૈસા લેવા જાવી કે સાહેબ પૈસા નથી, હવે નહીં મળે, તો તેને એકાઉન્ટની ભાષામાં ગાલખાદ કહેવાય. આપણી નોર્મલ ભાષામાં એને શું કહેવાય, બૂચ. તો એકાઉન્ટમાં વ્યવસ્થિત ભાષામાં ગાલખાદ કોને કહેવાય જોઈએ. ધંધાકીય એકમમાં માલનું ઉધાર વેચાણ કરવામાં આવે છે. આ ઉધાર વેચાણ કર્યા પછી જ્યારે વેપારી પાસે નાણાં લેવા જઈએ છીએ અને જો એની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો એ વેપારી પાસેથી નાણાં મળી શકતા નથી. તો જેટલા બી નાણાં નથી મળતા એને એકાઉન્ટની ભાષામાં શું કહેવાય, ગાલખાદ. એટલે તમે શોર્ટકટમાં યાદ રાખો, ગાલખાદ એટલે બૂચ. કોઈ પાસે પૈસા માંગી અને ન આપે તો એને શું કહેવાય, ગાલખાદ આવી તેમ કહેવાય. હવે આપણી પાસે 2 ટોપિક જ બાકી રહ્યા છે જે મજા આવે એવા છે, જોઈએ અને પૂરું કરીએ ચેપ્ટર. ક્યારનું ચાલે છે તમે બરોબરના કંટાળ્યા હશો, કારણ કે થિયરિકલ ચેપ્ટર છે, પણ ચિંતા ન કરો, સેકન્ડ ચેપ્ટરમાં દાખલા ચાલુ થશે, વધારે મજા આવશે. કયો નંબર છે? 43-17. અને 44 નાદાર. કોને કહેવાય સદ્ધર? તો જે વેપારીની આર્થિક પરિસ્થિતિ સારી હોય. કઈ પરિસ્થિતિ? એટલે કે વેપારી નાણાકીય વ્યવહાર, વેપારીના નાણાકીય વ્યવહાર બરોબર રીતે થતા હોય. ત્રીજા અર્થમાં કહીએ તો વેપારી છે એની મિલકતો તેના દેવા કરતાં વધુ હોય, તો તે ધંધો અથવા તે વેપારી કેવો ગણાય? સદ્ધર છે એમ કહેવાય, સારું છે, એની પરિસ્થિતિ સારી છે એમ કહેવાય. ધંધાની અંદર જે મિલકત છે, ધારો કે દુકાન 50 લાખની હોય, અંદરનું ફર્નિચર 20 લાખનું હોય, 60 લાખ, અને અંદરનો માલ બીજો 40 લાખનો પડ્યો હોય, એટલે કે ધંધાની મિલકત થઈ 1 કરોડ, અને સામે લોકોને ચૂકવવાના ખાલી 30 લાખ જ હોય, તો આને એમ કહેવાય કે ચલો બધી મિલકતો વેચી દઈએ, 1 કરોડ મળશે, 30 લાખ ચૂકવી દઈશું, તોય કેટલા વધશે? 70 લાખ વધશે. તો અહીંયાની ધંધાની પરિસ્થિતિ કેવી કહેવાશે? સારી છે. ધંધાની પરિસ્થિતિ સારી હોય એને શું કહેવાય? સદ્ધર. એ સદ્ધર લખ્યું છે, અદ્ધર એવું નથી લખ્યું. ઓકે, તો ફરીવાર કહીએ, જે ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી હોય, નાણાકીય વ્યવહાર બરોબર થતા હોય, અને તેની મિલકત એ દેવા કરતાં કેવી હોય, વધુ હોય, એને કઈ કહેવાય? સદ્ધર. નાદાર કોને કહેવાય? આનું ઊંધું, કે આર્થિક પરિસ્થિતિ નબળી હોય ધંધાની, નાણાકીય વ્યવહારો ઓછા થતા હોય, એટલે કે બરોબર ન થતા હોય, અને મિલકતો દેવા કરતા ઓછી હોય, તો
ए व्यक्ति ने शू कहवाय नादार कहवाय अथवा ए व्यक्ति ने अथवा तो हाँ ए व्यक्ति ने ज कहवाय धंधा ने नादार न कहवाय धंधो नहीं आवे अहीं व्यापारी आवशे खाली तो ए व्यक्ति ने शू कहवाय नादार एटले के पैसा जेटला एने चूकवाना छे एटला पैसा एनी पासे छे ज नहीं एने शू कहवाय नादार। धारो के कोई व्यक्ति एक करोड़ रुपया चूकवाना छे लोकोने अने एनी पासे 10 लाख रुपयानी ज मिलकत छे तो विचारो आ मिलकत वेचीने पण ए देवू पूरू करी शके खरी ना करी शके तो કંઈ નહીં બિચારો બે હાથ ઊંચા કરીને કે થાય કરી લે ભાઈ મારી પાસે પૈસા નથી તો યાદ રાખવાની એક્શન બે હાથ ઊંચા કરીને કહી દેવાનું ભાઈ મારી પાસે કાંઈ નથી થાય કરી લે એને કહેવાય નાદાર। ઓકે તો હવે વધ્યું છે આપણી પાસે ઉધાર જમા અને ખાતું અને નોર્મલી થિયરી જેવું છે તો એ આપણે હવે ઓનલાઈન લેક્ચર્સ જ્યારે હશે ત્યારે ચલાવીશું બરોબર છે અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત।